રાધનપુરના ભાજપ પ્રમુખે પોતાની માતાને ઘરેથી કાઢી મૂક્યા. માતા મીડિયા સમક્ષ રડી પડ્યા. રાધનપુરના ભાજપ પ્રમુખે પોતાની માતાને ઘરેથી કાઢી મૂક્યા. માતાએ મીડિયા સમક્ષ રોષ ઠલાવતા પ્રમુખ વિશે ઘણો કહેતા રડી પડ્યા. માને રઝળતી મૂકનાર ભાજપના નેતા વિશે અનેક ચર્ચા થઈ રહી છે. ભાજપમાં કલ્પેશ ઠક્કર જેવા નેતાઓથી ભાજપને બદનામીનો દાગ લાગ્યો. ભાજપના પ્રમુખે પોતાની માતાને ઘરેથી કાઢી મૂકતા લોકો નારાજ થતા જોવા મળ્યા હતા. માની મમતા નજર ના આવી તો લોકોની સેવા કેવી રીતે કરશે તે ચર્ચાનો પ્રશ્ન બન્યો છે. લોકો આવા નેતાઓથી નારાજ થતા દુઃખની લાગણીઓ પ્રસરી હતી. આવનારા સમયમાં આવા નેતાઓથી નારાજ થઈ પાર્ટીને નુકસાન થવાની ભીતિ છે. સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા, માસાપુરા ન્યૂઝ ચેનલ, સાંતલપુર, પાટણ, ગુજરાત. મારા સાસુ 4 મહિનાથી મારા ઘેર આવ્યા છે. એમને મને સરકારી કચેરીઓમાં જવા માટેનો પાવર ઓફ એટર્ની આપે, જેના હિસાબે બધી કચેરીઓમાં અરજીઓ હું કરું છું પ્રતિનિધિ તરીકે. એનાથી મારા શાળા મારા ઉપર રોષે ભરાયેલા છે, એટલે હવે મને મારા જાનનું જોખમ લાગે છે. હું ઠક્કર ભાવનાબેન, મારી મમ્મીને માનસિક ત્રાસ આપી અને ઘરેથી કાઢી મૂકેલ છે. રાધનપુર શહેર ભાજપના પ્રમુખ છે. હા, એમની મિલકતો એમની પાસેથી ખોટી રીતે સાઈનો કરાવી છેતરપિંડી કરી અને અડધી મિલકતો વેચી નાખી છે. અડધી મિલકતો એના દીકરીના નામે ફેરવી નાખી છે. આ બાબતે આપણે કઈ જગ્યાએ રજૂઆત કરી છે? રાધનપુર પોલીસ સ્ટેશનમાં અમે એમનું મકાન ખાલી કરાવવા માટેની વાત કરેલી, પણ કાંઈ એમાં અમને સફળતા મળી નથી. અને બીજું, અમે સિદ્ધપુરની અંદર પ્રાંતની અંદર એમના ભરણ પોષણ માટેની અરજી કરેલી, એમાં પણ અમને કોઈ સફળતા મળી નથી. મારા પતિ 9 મહિનાથી ગામમાં ગયા છે. ત્યાર પછી મારો છોકરો બધી મિલકત મારી પાસેથી પડાવી લીધી છે, સહી કરાવી લીધી છે અને મારો છોકરો રાધનપુર શહેરનો પ્રમુખ છે, એ ભાજપનો પ્રમુખ છે. અને છોકરીઓને એકને આવવા દેતો નથી, મને પૈસા આપતો નથી. હું 4 મહિનાથી મારી છોકરીઓના છોકરીના ઘરે રહું છું.